नमस्कार मित्रों, जय हिंद जय भारत। हूँ छू परमार सजाला, फ्यूचर इन डिफेन्स एकेडमी में आपनो हार्दिक स्वागत करूँ छूँ। तो हमें आपने अत्यार सुधीना वीडियो में जे चर्चा करी के जे आर्मी और नेवी ना जे सिलेबस ने तेने लगती पूरेपूरी माहिती आपणे मेळवी, हवे जे बाकी रहेल जे इंडियन एरफोर्स विषे आपणे पूरेपूरी माहिती मेळवी लईए। अने हाँ, तमारुं जे आईक्यू लेवल टेस्ट करवा माटे आपणे वीडियोना अंतमां एक माहिती મૂકવામાં આવી છે, તો તે તમને ખાસ કરીને જોજો અને આ વિડીયોને આપણે અંત સુધી જોવાનો છે। તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ। હવે જોઈએ કે જે ઇન્ડિયન એરફોર્સની અંદર જે એક ટેકનિકલ બ્રાન્ચ અને એક નોન ટેકનિકલ બ્રાન્ચ, મતલબ કે એક્સ ગ્રુપ અને વાય ગ્રુપનો સમાવેશ થાય છે। હવે તેમાં જોઈએ કે એજ લિમિટ કેટલી છે। એજ લિમિટ કેટલી છે, 17-21 વર્ષ સુધીની એજ લિમિટ છે। ત્યારબાદ જોઈએ કે 152.7 સેન્ટીમીટર જે મિનિમમ હાઇટ જરૂરી છે, મતલબ 152.7 કે 5 સેન્ટીમીટર જેટલી સુધીની હાઇટ જરૂરી છે। આનાથી નીચે હશે તો તમે એપ્લાય કરી શકશો નહીં। તો તે આ માહિતીનું ખાસ ધ્યાન રાખવું, અને હાઇટની સાપેક્ષે તમારું વજન હોવો જરૂરી છે। જો તમારે હાઇટ 153 સેન્ટીમીટર છે તો તમારું 48 કે 50 કિલો સુધીનું વજન હશે તો ચાલશે, પરંતુ જો તમારી 170-175 સુધીની હાઇટ હશે તો તમારે એટલું વજન ચાલશે નહીં। એટલે એની સાપેક્ષે તમારે વજન હોવો જોઈએ, મતલબ કે તમારું વજન 55-60 સુધી હોવો જોઈએ, જ્યારે તમારી હાઇટ 170 સુધીની હોય ત્યારે। બરોબર, જો ખ્યાલ આવી ગયો તમને હવે આટલામાં। હવે ચેસ્ટ, આમાં ચેસ્ટ લિમિટ હોતી નથી, મતલબ કે તમારી જેટલી ચેસ્ટ હોય એનાથી 5 સેન્ટીમીટર ફુલાવવાની હોય છે, જે આર્મીમાં જે 77 સેન્ટીમીટર હોય છે આમાં એ હોતું નથી। તો ત્યારબાદ હવે આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશનની ચર્ચા કરી લઈએ કે કયા કયા વિદ્યાર્થીઓ આપણે આ ફોર્મ એપ્લાય કરી શકીએ। હા, હજી અત્યારે આ બધા આ ફોર્મ આપણે બહાર પડ્યું નથી, તો તેનું નોંધ લેજો દરેક વિદ્યાર્થીઓ। તો હવે જોઈએ, આમાં જે 10+2 સાયન્સમાં જ્યારે ટેકનિકલ બ્રાન્ચ છે તે સાયન્સ વાળા વિદ્યાર્થીઓ માટે છે, તો તેમાં કયા કયા વિષયો હોવા જરૂરી છે, મેથ્સ, ફિઝિક્સ ને ઇંગ્લિશ વિષયો હોવા જરૂરી છે। હવે આમાં ડિપ્લોમાવાળા વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી શકશે, તો તેમાં કયા કયા બ્રાન્ચવાળા જે મેકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક ને આઈટી વિભાગના જે વિદ્યાર્થીઓ છે એ દરેક વિદ્યાર્થીઓ આપણે આમાં ફોર્મ એપ્લાય કરી શકશે। અને તેમાં જે જે પણ યુનિવર્સિટી, જે જે ઇન્સ્ટિટ્યૂટ હોય તો તેના દ્વારા જે જાહેર કરેલા રિઝલ્ટ હશે તો તેમાંથી એમને 50% જેટલા મિનિમમ માર્ક્સ હોવા જરૂરી છે, અને ઇંગ્લિશ સબ્જેક્ટમાં 50 ઉપર માર્ક્સ હોવા ફરજિયાત છે। આ ખાસ ધ્યાન રાખવાનું, જો તમારા ઓલ ઓવર 50% ઉપર છે પરંતુ ઇંગ્લિશમાં ધારો કે 49% જેટલા માર્ક્સ છે, 49.99% જેટલા પણ માર્ક્સ હશે તો પણ તમે આ ફોર્મ એપ્લાય કરી શકશો નહીં, પૂરેપૂરા 50% હોવા જરૂરી જ છે। બરોબર, તો હવે ત્યારબાદ જોઈએ આપણે કે જે નોન ટેકનિકલ બ્રાન્ચ કઈ વાય ગ્રુપની, હવે તેમાં આપણે એજ લિમિટ જોઈ લઈએ। એજ લિમિટ કઈ છે, 17-21 વર્ષ સુધીની એજ લિમિટ છે। ત્યારબાદ તેમાં હાઇટ અને વેઇટ સેમ છે, મતલબ કે આ એજ અને હાઇટ અને વેઇટ અને ચેસ્ટ આ ત્રણેય વસ્તુઓ સેમ છે। હવે આમાં હાઇટ મેં તમને કીધું એ પ્રમાણે જે હાઇટની સાથે સાથે પણ વજન હોવો જરૂરી છે, અને છાતી તમારી જેટલી હોય એના કરતાં 5 સેન્ટીમીટર જેટલી ફૂલાવી જરૂરી છે। હવે એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં ચર્ચા કરી, જે નોન ટેકનિકલ બ્રાન્ચ છે તેમાં દરેક વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે, મતલબ કે જે 10+2 મતલબ 12મા ધોરણ પાસ કરેલા વિદ્યાર્થીઓ આ ફોર્મ એપ્લાય કરી શકશે। તો ત્યારબાદ તેની જે ઇન્સ્ટિટ્યૂટ હશે તેના દ્વારા રિઝલ્ટ જે જાહેર કર્યું છે તેમાં 50% જેટલા માર્ક્સ જરૂરી છે, ત્યારબાદ ઇંગ્લિશમાં ફરજિયાત 50% જેટલા માર્ક્સ જરૂરી છે। તો આમાં તમને કોઈ પણ જાતનો જો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરીને અમને જણાવો, જેથી કરીને અમે તમને સોલ્વ કરી શકીએ। તો હવે આપણે આની એક્ઝામ પેટર્ન વિશે ચર્ચા કરી લઈએ કે એક્ઝામ પેટર્નમાં કઈ કઈ રીતે અને પેપર સ્ટાઈલો છે, કઈ કઈ પ્રશ્નો પૂછાય છે અને કેટલા માર્ક્સના પ્રશ્નો હોય છે। બરોબર, તો હવે આપણે એની એક્ઝામ પેટર્ન વિશે ચર્ચા કરી લઈએ શું છે। તો હવે તેમાં 3 જાતના પેપર આવે છે, કેવી રીતના કે એક્સ ગ્રુપ, એક વાય ગ્રુપ અને એક એક્સ વાય ગ્રુપ બંનેનું ભેગું પેપર આવે છે એવી રીતના। ધારો કે તમે સાયન્સ કરેલા વિદ્યાર્થીઓ છો, તમે આ બંને બ્રાન્ચના એક સાથે પેપર આપી શકો। બરોબર, હવે તો સૌ પ્રથમ જોઈએ આપણે એક્સ ગ્રુપમાં કયા કયા વિષય છે, જેમાં મેથ્સ, ફિઝિક્સ ને ઇંગ્લિશ, જેમાં મેથ્સમાં કેટલા 25 ક્વેશ્ચન હોય છે, 25 માર્ક્સના હોય છે। બરોબર, એટલે મતલબ એક ક્વેશ્ચનનો 1 માર્ક્સ। અને હા, યાદ રાખજો, જે આર્મી, નેવી અને એરફોર્સ આ ત્રણેય બ્રાન્ચમાં જે પણ પ્રશ્ન ખોટો પડશે, મતલબ કે બધામાં 1-1 માર્ક્સના જ ક્વેશ્ચન હોય છે, તો જે ખોટો પડશે તો એને કેટલા નેગેટિવ માર્ક્સ છે, 0.25 માર્ક્સ કપાય છે। એક પ્રશ્ન ખોટો પડે તો તમારો 0.25 માર્ક્સ કટ થાય છે। તો હવે જોઈએ કે તેમાં 25 ક્વેશ્ચન હોય છે, 25 માર્ક્સના હોય છે, તેમજ ફિઝિક્સમાં 25 ક્વેશ્ચન હોય છે, 25 માર્ક્સના હોય છે, અને ઇંગ્લિશ 20 ક્વેશ્ચન હોય છે અને 20 માર્ક્સના હોય છે। હવે તેમાં ટોટલ 70 પ્રશ્નો હોય છે અને 1 કલાક જેટલો સમય હોય છે, આ ધ્યાન રાખજો।
હવે ત્યારબાદ જોઈએ કે વાય ગ્રુપ માટે શું છે, જેમાં ઇંગ્લિશ ને રાગ, રાગ એટલે શું, રીઝનિંગ એન્ડ જનરલ અવેરનેસ. એટલે હવે જોઈએ કે ઇંગ્લિશમાં કેટલા 20 એમસીક્યુ હોય છે, 20 માર્ક્સના હોય છે. ત્યારબાદ જોઈએ કે 30 એમસીક્યુ 30 માર્ક્સના હોય છે, રાગામાં જે રીઝનિંગ એન્ડ જનરલ અવેરનેસ. એટલે કે ટોટલ 50 હોય છે, જેમાં ક્વેશ્ચન ટોટલ 50 અને 50 માર્ક્સનું પેપર હોય છે, જેનો 45 મિનિટ જેટલો સમય રહે છે. હવે ત્યારબાદ જે એક્સ અને વાય ગ્રુપનું હોય છે તે થોડુંક જોઈ લીજો, તેનું પેપર થોડુંક લાંબુ હોય છે. કે જે એક્સ અને વાય ગ્રુપમાં જે દરેક વિષયનો આ એક એક્ઝામમાં સમાવેશ થઈ ગયા છે. કેવી રીતના છે કે જે મેથ્સમાં 25 એમસીક્યુ હોય છે જે 25 માર્ક્સના હશે, ફિઝિક્સમાં 25 એમસીક્યુ 25 માર્ક્સના હશે, ઇંગ્લિશમાં 20 એમસીક્યુ 20 માર્ક્સના હશે, અને રાગા. હવે જો એક્સ અને વાય ગ્રુપ જો તમે બંને ભેગી દેશો તો તેમાં રાગાનો સમાવેશ પણ થઈ જશે. એટલે કે 30 એમસીક્યુ 30 માર્ક્સના હશે અને ટોટલ પેપર 100 માર્ક્સનું રહેશે, જે 85 મિનિટનું રહેશે. આ બધી માહિતીઓ તમને ખ્યાલ રાખવા જેવી છે, જેથી કરીને તમને એક્ઝામમાં તૈયારી કરવામાં મદદરૂપ થાય. તો હવે આ બધી માહિતીઓ તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે ઝડપથી આના જે અભ્યાસક્રમ, મતલબ કે જે તમે મેથ્સમાં કઈ કયા વિષયનો સમાવેશ થાય, ફિઝિક્સમાં, ઇંગ્લિશમાં, રાગામાં કઈ કઈ રાગા, જો કોઈ માટે નવું હોય તો એમાં આપણે જાણી લઈશું કે કઈ કઈ બાબતોનો સમાવેશ આપણે આ રાગામાં થાય છે. તો હવે આપણે આના અભ્યાસક્રમની ચર્ચા કરી લઈએ કે કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે. કે જો ઇંગ્લિશમાં કોમ્પ્રિહેન્શન, ગ્રામર, વોકેબ્યુલરી, મતલબ કે જે આપણે આગળ જે ચર્ચા કરી હતી ઇંગ્લિશના અભ્યાસક્રમ વિશે, આમાં અભ્યાસક્રમ સમાવેશ થઈ જાય છે. કે જે ટેન્સીસ છે, જે વન વર્ડ સબસ્ટિટ્યુશન છે, આઇડન્સ એન્ડ ફ્રેસીસ છે, આ બધી બાબતોનો સમાવેશ થઈ જાય છે. બરોબર. જો ત્યારબાદ જોયું કે આપણે આ એક્સ ગ્રુપ માટે છે, જે મેથ્સ અને ફિઝિક્સ છે, તેવા શું જે એનસીઆરટીની 11 અને 12 ધોરણની બુક છે તેમાંથી બધો જ સિલેબસ લેવામાં આવે છે. જેમાં મેથ્સની અંદર જે જોવા જઈએ કે જે સંકલન, વિકલન, સંબંધ અને વિધેય હોય છે, જે આંકડાશાસ્ત્ર, સંભાવના, શ્રેણી, શ્રેઢી, આ બધી બાબતો, જે ક્રમચય, સંચય, આ બધી બાબતો આપણે મેથ્સમાં સમાવેશ થઈ જાય છે. અભ્યાસક્રમમાં જે એક ટેકનિકલ, મતલબ કે જે એક્સ ગ્રુપ છે તેમાં સમાવેશ થઈ જાય છે. ત્યારબાદ જોઈએ કે રીઝનિંગ એન્ડ જનરલ અવેરનેસ, આ બધી બાબતો જનરલ અવેરનેસમાં સમાવેશ થાય છે. કે શું છે, જે અંતર, દિશા, નંબર સિસ્ટમ, કરંટ અફેર્સ, જિયોગ્રાફી મતલબ ભૂગોળ, જે ઇતિહાસ ને કમ્પ્યુટરનું સામાન્ય નોલેજ હોવું જરૂરી છે, તેમજ સિવિલ જે નગરશાસ્ત્ર, આ બધી બાબતો આપણે જે જનરલ નોલેજ, આ એક જાતનું જે જનરલ અવેરનેસ છે તે એક જાતનું જે હમણાં જે કરંટમાં ચાલતું હોય, શું શું છે, કોણ કોણ કયા હોદ્દા ઉપર છે, તેમજ ઇતિહાસ, આ બધી વસ્તુ જે જનરલ અવેરનેસમાં સમાવેશ થાય છે. તેમજ આર્મીમાં જે મેથ્સનો અભ્યાસક્રમ છે તે એરફોર્સમાં રીઝનિંગનો અભ્યાસક્રમ છે. એટલે એ આપણો જે આર્મીનો વિડીયો છે તેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે, તો તે પણ જોવાનું ચૂકતા નહીં. તેમજ આપણે જે ચર્ચા કરી પ્રમાણે કે વિડીયોની શરૂઆતમાં કે તમને એક આઈક્યુ માટે માહિતી આપવા માટે, મતલબ કે ક્વેશ્ચન છે તમારા માટે, કે જો શું છે ક્વેશ્ચન, આ ક્વેશ્ચન છે, મને આનો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને કહેજો કે આ જોઈએ કે આપણે કેટલા વિદ્યાર્થીઓ આપણે આ ક્વેશ્ચનનો જવાબ આપી શકીએ છીએ. બરાબર. અહીં આપણા આર્મી, નેવી અને એરફોર્સના જે દરેક બાબતોની આપણે ચર્ચા થઈ ગઈ છે. તો હવે પછી આ જે નેક્સ્ટ વિડીયો છે, હવે આપણું જે સિલેબસ ઉપર જે ભણાવવામાં આવશે, તો કોઈપણ વિદ્યાર્થીઓ આ વિડીયો જોવાનું ચૂકતા નહીં તે માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને ઓન કરો, જેથી કરીને તમને નોટિફિકેશન મળતી રહે. કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો અમારાથી કોન્ટેક્ટ કરો. તેમજ આપણા વોટ્સએપ ગ્રુપની જે ઓફિશિયલ લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન આપી છે, તો તેના દ્વારા તમે અમારી સાથે જોઈન પણ થઈ શકો છો. હવે અહીંયા આપણે ત્રણેય બ્રાન્ચના અભ્યાસક્રમની દરેક માહિતીની આપણે અહીંયા પૂરી થાય છે. તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.